અરવલ્લી માં સિયાર પાટીલ નું ધવલસિંહ ઝાલા અંગે મોટું નિવેદન, હવે પાર્ટી માં ગુંદર ચોટાડી ને રહેજો, બહાર ના લોકો ને હેરાન કરતા નહીં, શાંતિ થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહો, મહત્વનું છે કે 2022 ની વિધાનસભા ની ચૂંટણી માં ધવલસિંહ ઝાલા પક્ષ માંથી ઉભા રહ્યા અને બહાર ની બેઠક પરથી ચૂંટણી જીત્યા, જોકે ધવલસિંહ ને ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમ માં ભાજપ ના ખેસ સાથે કાર્યક્રમ માં જોવા મળતા હતા. પીસી બરંડાજી, બાયડના ધારાસભ્ય, કોંગ્રેસ પછી ભાજપ પછી પાછો અપક્ષ પછી પાછો પણ ધવલસિંહ, આ બાયડના લોકો ને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે કે હવે ગુંદર લગાવી લો. આમ તેમ જતા નહીં ને કોઈ અમારા કાર્યકર્તાને હેરાન નહીં કરતા. બધા કાર્યકર્તાને નારાજગી છે, થોડી થોડી માફી માંગી લેજો બધાની. લાલુ પ્રસાદ જેલમાં ગયો, એનો જે ફરિયાદી છે હમણાં એની સાથે સ્ટેજ પર ગઠબંધનમાં છે. માયાવતી જુલમી છે, ભ્રષ્ટાચારી છે એવો કહેવાવાળા ડાબેરીઓ આજે એની સાથે સ્ટેજ પર છે. આ ડાબેરીઓને સત્તામાંથી ઉખેડી કાઢ્યા એ મમતા આજે એમની સાથે બેઠી છે. આ કોંગ્રેસ જેણે આપે એને દિલ્હીમાંથી ઉખેડી નાખી, આખા દેશમાં એ સૌથી મોટો પ્રચાર, એનો અપપ્રચાર જે ભ્રષ્ટાચારનો કરે છે, એ આપ પાર્ટી એની સાથે સ્ટેજ પર બેઠી છે. એટલે આમનું ગઠબંધન કેવું છે? સમાધાન થાય ને તો કેવું થાય? આ તો તમે એકબીજાને ખોદી નાખવાવાળા, એકબીજા ભ્રષ્ટાચાર બહાર લવાવાળા, એને જેલમાં મોકલવાવાળા, એને સત્તામાંથી હટાવવાવાળા મોદી સાહેબને હટાવવા માટે ભેગા થઈ ગયા છે સ્ટેજ પર.